નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં શુક્રવારે મહાશિવરાત્રીના પર્વે યોજાનાર શિવજી કી સવારી અંતર્ગત તરસાલીના ગંગાસાગર ગ્રાઉન્ડ ખાતે વિસ્તારમાં ભજન સંધ્યા યોજાઈ હતી. વડોદરામાં આગામી 8મી માર્ચે મહાશિવરાત્રીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. વડોદરામાં મહાશિવરાત્રી પર્વે શિવજી કી સવારી નીકળશે. શિવોત્સવમાં ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત બુધવારે રાત્રે તરસાલીના ગંગાસાગર ગ્રાઉન્ડ ખાતે લોક કલાકાર સાઈરામ દવેની ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાઈરામ દવે શહેરને શિવમય કર્યું હતું. ભજન સંધ્યામાં મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટ્યા હતા. મોટા લાગો છે, હવે એ તો તું જેરીને આવી તેજી નો લાગુ છે. આવું તો ન કહેવાય. દાંપત્ય જીવનની ઘણી બધી વાતો કરવી છે, ભોળાનાથની એકાદ સરસ મજાની વાત કરવી છે. પણ મેં કીધું એમ કે તમારો પડકારો, ગામે ગામ અમે ફરીએ છીએ, તમે કેમ હાલો છો, કેમ ચાલો છો, કેમ બેઠા છો, એ મેં અહીં બેઠા બેઠા જોતા હોય. પછી અહીંની વાત અહીંયા ન કરીએ, અહીંની વાત અમે સૌરાષ્ટ્રમાં કરીએ, સૌરાષ્ટ્રની વાત કચ્છમાં કરીએ, કચ્છની વાત બરોડ, અમારો ધંધો જ ઇમ્પોર્ટ એક્સપોર્ટ. એટલે મારા વાલા ડાયરો લોકસંગીત છે, એ માટીનું સંગીત છે. અમારી પાસે ભજનો એના જ છે, જૂના જ. મારી સાથે બહુ સરસ મજાનો ભજનિક ભાઈ હિમાંશુ ચૌહાણ અમદાવાદનું રતન છે. એકવાર તાલીમના કરજાથી બતાવો. સરસ મજાના ભજનો, લોકગીતો, એની કંઠજનો એનો પરિચય છે. ડાયરો એટલે હું. આવું જયારે મને એક જગ્યાએ અમદાવાદમાં પૂછવામાં આવ્યું ત્યારે મેં કીધેલું કે ગામડું બોલે ને શહેર સાંભળે એનું નામ ડાયરો. મને એથી આગળ મેં કીધું ચોઈણી બોલે ને જીન્સ સાંભળે એનું નામ ડાયરો. હજી કઈ અપડેટ નથી છે ને ભાઈ, બાજરાના રોટલા બોલે ને પીઝા સાંભળે એનું નામ ડાયરો. આમાં ગામડાની વાતો છે. અમારી પાસે વાતો કદાચ પચી પચા હો વર્ષ જૂની વાતો હશે. ગીતો અમારી પાસે છે, પચા પચા વર્ષ જૂના ગીતો છે. એ નવા ગીતો ને અમે ગિટાર ઉપર એવો પ્રયોગ નથી કર્યો. અમે માટીનું સંગીત છે. અને છતાંય તમને વાલું લાગે છે આનો જવાબ એક શેરમાં છે કે કોણ જાણે શું નાખ્યું છે આમાં વાટીને, કોણ જાણે શું નાખ્યું છે આમાં વાટીને, નહીતર આમ જ ખેંચે નહીં આ માટી જ માટી. ભગવાન ભોળાનાથના ચરણોમાં પ્રાર્થના કરી, માં સરસ્વતીને વંદના કરી અને બરોડાની અંદર શિવ સવારી. હું બોલતો ન હોઉં તો 13મું વર્ષ, બરાબર 13મું વર્ષ છે. અને આ સરસ મજાના કાર્યક્રમને ગુજરાતભરના કલાકારો આટલી વિશાળ સંખ્યામાં આપ બધા ઉપસ્થિત છો એ બધાનું સ્વાગત કરું છું. અને તમને બધાને કકડાટ હસાવવા માટે હાસ્યરસની લોક સાહિત્યની લોક સંગીતની વાતો અને ગીતો સાથે ભગવાન ભોળાનાથના બે સરસ મજાના બે ચાર પદો ની એક યાત્રા આપણી આગલી 2-3 કલાકમાં છે. બરોડાની અંદર લગભગ શિવોત્સવમાં ત્રીજી વખત મારું આવવાનું બન્યું છે. અને તમને મોજ કરાવવા માટે અમારા ઉપેન્દ્રભાઈ મને યાદ કર્યો છે. ત્યારે તમારો પડકારો, તમારી તાલી, તમારી દાદ એ અમારો. નમસ્કાર, હું છું સાઈરામ અને બરોડાની અંદર શિવજી કી સવારી શિવમય સપ્તાહ મારી દ્રષ્ટિએ એક ટ્રેન્ડ સેટર પ્રોગ્રામ છે. સ્પિરિચ્યુઅલ ઘટનાઓ, આપણી તહેવારો જે પરંપરાગત હોય એમાંથી બહુ વધારે ફેરફાર નથી હોતો, પણ બરોડા હંમેશાના માટે ગરબા હોય કે શિવ સવારી હોય આખા ગુજરાતમાં ટ્રેન્ડ સેટર રહ્યું છે. અને બરોડાની કોપી કરીને ઘણા બધા જિલ્લાઓમાં, ઘણા બધા શહેરોમાં ભગવાન ભોળાનાથની શિવ સવારી યાત્રા નીકળી રહી છે એનો મને આનંદ છે. અને ઘણી વખત આ કાર્યક્રમમાં હું આવ્યો છું. આજે પણ ખૂબ વિશાળ સંખ્યામાં લોકોએ આ કાર્યક્રમનો લાભ લીધો. સૌને અંદર ભગવાન ભોળાનાથની ભક્તિ અને ભોળાનાથ માંથી મને તમને ભાંગ ભસ્મ અને ભભૂતનો ત્રિવેણી સંગમ જેવા ભોળાનાથ મને તમને જીવન જીવતા શીખવાડે એવી મંગલ પ્રાર્થના. બરોડાના શિવ સવારીના શિવમય મહોત્સવના આ તમામ આયોજકોને મારી ખૂબ ખૂબ શુભકામના. આભાર. જય માધવ. રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.